કાલથી કંડલા બંધના વિસ્તારમાં દબાણ હટાવવામાં ગરીબ પરિવારોની મુલાકાત લેતા રફીકભાઈ મારા દ્વારા દીનદયાલ પોર્ટ પર રોષ ઠાલવ્યો હતો અને તેઓની લડતમાં સાથે રહી ન્યાયની માંગણી કરશે. આ લોકોને સવારના પોરમાં સૂતો માણસો પોલીસ લઈ પોલીસનો અત્યાચાર દબાવી કરી એ લોકો ખાલી કરાવે ને જ્યારે ચેરમેનને પૂછવામાં ચેરમેન એવી વાહિયાત વાતો કરે છે કે દેશ વિરોધી પ્રવૃત્તિઓ હોય, દેશ વિરોધી પ્રવૃત્તિઓ ક્યાં થાય છે તમને ખબર છે? આજે અહીંયા ડ્રગ્સ પકડાવવાનું છે, આ એરિયામાં રહેતા કોઈ ના માણસ પાસે ડ્રગ્સ પકડાવવાનું છે, કોઈ મોટા ગુનામાં આવેલો વ્યક્તિ છે, આ એરિયાની અંદર વાત કરે છે કે ખોટી પ્રવૃત્તિ થાય છે તો અદાણી પોર્ટની અંદર ખરબો રૂપિયાનો ડ્રગ્સ પકડાવવાનો શું આ દેશ વિરોધી પ્રવૃત્તિ નથી? આજે હજારો કરોડો રૂપિયાની ચોરી થાય છે ત્યાં, એ દેશ વિરોધી નથી? એ લોકો પર કાર્યવાહી શું થવામાં આવે છે? અહીંયા આમાંથી આટલા 5-6 હજાર માંથી દેશ વિરોધી પ્રવૃત્તિઓના વ્યક્તિઓ કેટલા? એક વ્યક્તિ તો દેખાડો કે જેના કારણે તમે એક દેશ વિરોધી પ્રવૃત્તિને તમે એંગલ બનાવો છો. ખરેખર આ ઉદ્યોગપતિઓને ફાળવા માટેની આ જગ્યા હોય એવું દેખાય છે, કેમ કે આ તો ગરીબો ઉપર અત્યાચાર આ ચાલે છે. અગાઉ જખૌ બંદર ઉપર જે જખૌ બંદર અદાણીને સોંપવાનો પીરો પ્લાન ચાલે છે, કેમ કે આખો પોર્ટ છે જખૌ બંદર અદાણીને આપે, કેમ અદાણીએ ત્યાં સિમેન્ટ ફેક્ટરી લઈ લીધી છે, અહીંયા પણ ફેક્ટરીઓને આપવાનો પ્લાન ચાલે છે. એક જોવા જઈએ દેશ વિરોધી આ લોકો છે. લોકોનો દેશનો બંધારણ છે કે જે પણ લોકોને તમે ઘર શિફ્ટ કરો એને ઘર આપો, એના બદલે અહીંયાથી લોકોને અહીંયા મકાન તોડી દેવામાં આવ્યા, પાછું એ લોકોનો ઘર સામાન કાઢવા નથી દેતા, ઉલટાનું પોલીસ દાદાગીરી કરે છે. અહીંયા સુધી અધિકારીઓ ઘર ગરદન પકડી પકડીને મોબાઈલ ગાડીઓમાં નાખતા જાય છે, પકડતા જાય છે. એટલે આ ક્યાંની માનવતા છે તમારી? આ દેશ વિરોધી પ્રવૃત્તિ કોણ કરી રહ્યા છે? દેશ વિરોધી પ્રવૃત્તિ તમે પોલીસ કહો ને કેપીટી કરી રહી છે, લોકો ઉપર અત્યાચાર કરી રહી છે. એ લોકોનું એક જ બાંધર છે કે લોકોને ખાલી કરાવવા, ઉદ્યોગપતિને કમાણી દેવી, જગ્યા આપી આ એક લાયો ચાલે છે. હું તો કહું છું ચેરમેન શ્રીને કે ચેરમેન શ્રી આપ ક્યાં ખાખી ચડ્ડીમાંથી છો કે માંથી છો આપ? કે માણસોની માનવતા તમને દેખાય છે? કમસે કમ એ લોકોને જગ્યા આપો, ટાઈમ આપો, ક્યાંક શિફ્ટ કરાવી દો તમે. હવે આ લોકો જશે ક્યાં? આજે માખીમાં છે, અહીંયા તો મૂકો લેબર કોલોની, જે લેબર કોલોની છે ત્યાં પણ લાઇટ બંધ કરી નાખી 2 દિવસથી, એ લોકોને બાળ બચ્ચા ક્યાં જશે? એટલે આ એક પાણી નથી એ લોકો પાસે, જમવાનું નથી. આ તો ઠીક છે, માનવતા રૂપે બધા લોકો પોતપોતાની સેવા આપે છે, પણ આ લોકોનો કોણ? ઉપર આપ, નીચે ધરતી, બાકી તો અહીંયા ચોર કંપનીઓ બેઠી છે. આ ચેરમેનને જ કહું છું, ચેરમેન શ્રી આપે ક્યાં આદેશથી, કેના આદેશથી ને સેના આદેશથી તમે આ તોડ્યું છે? તમને પોતાની રીતે સ્વતંત્ર જવાબ લીધો છે કે તમે તમારી પોતાની જવાબદારી તોડ્યું છે, કે ઉપર કેન્દ્ર સરકારમાંથી ક્યાંથી તમને ક્યાં નોટિફિકેશન કરેલું છે કે ક્યાંથી તોડ્યું? કેમ કે કલેક્ટરશ્રીનું આવતું નથી, તો ફક્ત ફક્ત ચેરમેન એટલો અધિકાર છે કે કેપીટીની બીજી જમીનો છે એ ખાલી કરો ને, જેટલી ઉદ્યોગોને તમે ફાળવેલી છે એ જમીન તમે ખાલી કેમ નથી કરાવી સુધી? ફક્ત ફક્ત ગરીબ લોકોને દબાવવાનો, ગરીબ લોકોને એક ને એક કહેવા જઈએ તો હેરાન કરવાનો આ એક પ્રયાસ ચાલી રહ્યો છે. આ ખરેખર બહુ ગુનાઈ પ્રવૃત્તિ થઈ છે. આના માટે સાંજે પાછા ભેગા મળી અમે કોર્ટનો દ્વાર ખખડાવશું. અમને હજી પણ કોર્ટ ઉપર વિશ્વાસ છે, કેમ કે આ એક આભારો બંધાણી હક બને છે, આ લોકો ગરીબ લોકોને હક બને છે. બાકી પોલીસમાંથી કેપીટીમાં બધા ધરાઈ ગયા, આ ભ્રષ્ટાચારીઓ જે લોકોને હેરાન કરે છે એ લોકોમાં ધરાઈ ગયા છે. અમને હજી કાનૂન ઉપર વિશ્વાસ છે એટલે અમે કોર્ટ જશું, કોર્ટના દ્વાર ખખડાવશું.